સુરતના રસ્તાઓ પર અનેક લોકોનો ભોગ લેતી સીટી અને બીઆરટીએસ બસને લઈને મહાનગરપાલિકાએ કેટલાક ફેરફાર કર્યા છે, જેનો અમલ 1 માર્ચથી કરવામાં આવશે. જી હા, સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસના કારણે થતા માર્ગ અકસ્માતને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ હવે નવી યોજના બનાવી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી પોલિસી અંતર્ગત સીટી બસની સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક કરી દેવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકાએ બસ ચાલકોના કામકાજના કલાકો પણ ઘટાડી દીધા છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાએ બસની અંદર સીસીટીવી કેમેરા લગાવવાનું પણ નક્કી કર્યું છે, જેથી જો કોઈ અકસ્માત થાય તો તે અકસ્માતમાં કોની ભૂલ છે અને તેના પર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે. આ માર્ગ અકસ્માતને રોકવા માટે ઘણા ફેરફાર કરાયા છે. પહેલો ફેરફાર બસની સ્પીડ ઘટાડી 40 કિલોમીટર પ્રતિ કલાક કરવાનો છે, જેથી સ્પીડના કારણે થતા અકસ્માત રોકી શકાય. આ સિવાય તમામ બસમાં ડેશ કેમ લગાવવામાં આવશે, જેમાં ફ્રન્ટ કેમેરા, બેક સાઇડ કેમેરા અને સાઇડ બ્લાઇન્ડ સ્પોટની જોગવાઈ હશે, જે ઓવર રિમ હશે. આ ઉપરાંત જે બસ ઓપરેટિંગ એજન્સી ડ્રાઈવરને 2 શિફ્ટમાં કામ કરાવે છે, તેને કેન્દ્ર સરકારના નિયમ મુજબ 1 શિફ્ટમાં દરરોજ 8 કલાક અને અઠવાડિયામાં 48 કલાક કામ કરવામાં આવશે અને જે ફેરફાર કરાયા છે તેને 1 માર્ચથી લાગુ કરાશે. સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસ એમાં જે અકસ્માતો રોકવા માટે ખાસ કરીને દરેક બસની સ્પીડ લિમિટ આપણે 40 કિલોમીટર પ્રતિ કલાકની ફિક્સ કરી દેવામાં આવી છે, જેથી કરીને ઓવરસ્પીડિંગના કારણે જે અકસ્માત થાય છે એને નિવારી શકીશું. બીજું કે દરેક બસની અંદર આપણે ફ્રન્ટ સાઇડ ડેશ કેમેરા ફરજિયાત કરી રહ્યા છીએ, એ સિવાય રિવર્સ પાર્કિંગ કેમેરા અને સાઇડમાં વિઝિબિલિટી માટે બ્લાઇન્ડ સ્પોટ માટે અમે એક્સ્ટ્રા ઓવરવીએમની વ્યવસ્થા કરી રહ્યા છીએ. આ ઉપરાંત કેટલીક બાબતો અમારે ધ્યાનમાં આવી છે કે ડ્રાઈવરો ડબલ શિફ્ટમાં પણ કામ કરી રહ્યા છે, એના માટે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ ફક્ત 8 કલાક દિવસમાં અને સાપ્તાહિક 48 અવર્સ એ અમે ફિક્સ કરી રહ્યા છીએ, જેથી કરીને ઓવરટાઈમના કારણે અને થકાનના કારણે જે એક્સિડન્ટ થાય છે એ અમે પ્રિવેન્ટ કરી શકીશું. સ્પીડ લિમિટ કેટલા રાખી ક્યારથી આ બધું અમલમાં થશે? પહેલાં બીઆરટીએસ માટે 60 કિલોમીટર અને સિટી બસ માટે 50 કિલોમીટરની સ્પીડ લિમિટ હતી અને હવે આપણે બંને બસો માટે બીઆરટીએસ અને સિટી બસ માટે 40ની સ્પીડ આપણે નિર્ધારિત કરી છે. આ બધી જોગવાઈઓ છે, 1 માર્ચથી આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ. બીજું, બીઆરટીએસ રૂટમાં પ્રાઇવેટ વ્હીકલ પર ઘૂસતા હોય છે અને એને જે બીઆરટીએસ રૂટ છે આખું તો એને કંઈ સાદો કરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાય છે. બીઆરટીએસ ટ્રેકમાં પ્રાઇવેટ વ્હીકલો અંદર ચલાવતા હોય છે લોકો, જેના કારણે અકસ્માત થવાનો ચાન્સીસ વધી જાય છે અને કેટલીક જગ્યાએ આપણે એક્સપ્રેસ બીઆરટીએસ રૂટના કારણે બીઆરટીએસ ટ્રેકની પહોળાઈ વધારે રાખવામાં આવેલી હતી અને એવી સંજોગોમાં ઓવરટેકિંગના કારણે અથવા ઓવરટેકને કરવાના પ્રયાસોના કારણે અકસ્માત બીઆરટીએસ ટ્રેકમાં થતો જોવા મળતો હતો, જેના કારણે આપણે ફક્ત સિંગલ લેન એટલે ટોટલ આવવા જવા માટેના 2 લેન માટે જ રાખીશું, એટલા માટે એની વિડ્થ છે એ આપણે સાંકડી કરી રહ્યા છીએ અને ડ્રાઈવરને વિઝિબિલિટીનો ઇસ્યુ ન થાય એના માટે જે આપણે પ્લાન્ટેશન કરેલું છે એને બુશ કટિંગ આપણે કરવાનું આયોજન છે અને જ્યાં પેડેસ્ટ્રિયલ ક્રોસિંગ જ્યાં જ્યાં બીઆરટીએસ ટ્રેકમાં આવેલા છે એની થોડી પહેલા 5 મીટર પહેલા આપણે એક સ્પીડ બ્રેકર મૂકવાની જોગવાઈ કરી રહ્યા છીએ. મહાનગરપાલિકાને આશા છે કે જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી સિટી બસ અને બીઆરટીએસ બસ દ્વારા થતા માર્ગ અકસ્માતમાં ઘટાડો થશે. સુરતનો બીઆરટીએસ ટ્રેક 108 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો ટ્રેક છે. આ રૂટમાં બેરિકેડના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી, તેને ટૂંકા કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.